વાપીના બલીઠા રેલવે ફાટકથી દારૂના નશામાં એક કાર ચાલકે કાર રેલવે ટ્રેક ઉપર લાવી સુરત તરફ કાર હંકારી મૂકવાનો પ્રયાસ કરતા બલીઠા રેલવે ફાટક પાસે દમણ તરફથી વાપી હાઈવે તરફ જતી એક કાર નંબર જી જે ઝીરો ફાઈવ આર એફ ટુ એટ ફોર થ્રીના ના ચાલકે બલીઠા રેલવે ફાટક બંધ કરવાના સમયે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી લાવી કારના ચાલકે કારને રેલવે ટ્રેક ઉપર દારૂના નશામાં સુરત તરફ ફંકારી મૂકી હતી બલીઠા રેલવે ફાટક ઉપર ફરજ બચાવતા કર્મચારીએ તાત્કાલિક સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનને અટકાવી દેવાનો સિગ્નલ આપ્યો હતો જેને લઈને ટ્રેનના ચાલકે બલીઠા રેલવે ફાટક પાસે ટ્રેનને અટકાવી મોટો ગંભીર અકસ્માત થતા અટકાવ્યો હતો ઘટનાની જાણ વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરને થતા તાત્કાલિક રેલવેના ટેકનિશિયનોની ટીમ બોલાવી રેલવેના ગેનમેનની ટીમ સાથે બરીઠા રેલ્વે ફાટક પાસે દોડી આવ્યા હતા રેલવે ટ્રેક ઉપર આવી ગયેલી આઈ ટ્વેન્ટી કારને રેલ્વે ટ્રેકથી દૂર કરવામાં રેલવેના કામદારોને ત્રીસ મિનિટથી વધુનો સમય લાગ્યો હતો રેલવે ટ્રેક ઉપર ટ્રેનને નડતરરૂપ કાર દૂર કરી રેલવેના કર્મચારીઓએ મુંબઈ તરફ જતો ખોરવાયેલો રેલ વ્યવહાર સામાન્ય કર્યો હતો ઘટનાને લઈને વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરે કાર ચાલક યુવકને આરપીએફ ને સોંપ્યો હતો વાપી આરપીએફની ટીમે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી આસપાસની જમીન ખરાબ કર્યા બાદ હવે વેસ્ટ કેમિકલ ડમ્પ કરનારા માફિયાઓ દમણ ગંગા નદી નો કાંઠો અને પાણી ખરાબ કરી રહ્યા છે વાપી જઈડીસીમાં આવેલ કેમિકલ કંપનીઓ અને આવી કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ ઉંચકતા માફિયાઓના કરતુલોથી વાપી જેડીસી હંમેશા બદનામ રહ્યું છે તો વાપી આસપાસની જમીનોનું નખોદ વળી ગયું છે જમીન પાણી મોટા પાયે ખરાબ થઈ ચૂક્યા છે હવે આ જ કેમિકલ વેસ્ટ પેપર મિલ વેસ્ટ નોન રિસાયકલ વેસ્ટ ઉંચકનારાઓને કારણે દમણગંગા નદીનો કિનારો અને નદીનું પાણી ખરાબ કરવાની પ્રવૃત્તિ આચરાઈ રહી છે વાપીના ડુંગરા વિસ્તારમાં ગુજરાતનું સૌ મોટું બીજા નંબરનું બુલેટ સ્ટેશન બની રહ્યું છે જેને કારણે આ વિસ્તાર હાલ વિકાસના નામે ચર્ચામાં છે બુલેટ ટ્રેન આ વિસ્તારમાંથી પસાર થતી દમણગંગા નદી પર બનેલ બ્રિજ પરથી પસાર થવાની છે આ બ્રિજ નજીક દમણગંગા નદીના કિનારે કેમિકલ વેસ્ટના માફિયાઓ પોતાના વાહનોના આવાગમન માટે કેમિકલ વેસ્ટ પાથરી રહ્યા છે જેનાથી કાંઠાનો વિસ્તાર સાંકડો થઈ રહ્યો છે નદીનું પાણી ખરાબ થઈ રહ્યું છે આ પ્રવૃત્તિ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ આ મામલે સ્થાનિક ડુંગરાવાસીઓ કે સ્થાનિક કોર્પોરેટર કે જીપીસીબી કે વહીવટી તંત્ર કે જે વિભાગનો આ વિસ્તાર છે એ દમણગંગા વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જો આ પ્રવૃત્તિ હજુ પણ યથાવત રહેશે તો ચોમાસામાં ભારે વરસાદમાં મધુબન ડેમમાંથી છોડાતા પાણીને અહીં અવરોધ નડશે અને કદાચ પાણીનો ભરાવું આ વિસ્તારને પાણીથી તરબોળ કરશે આશા રાખીએ કે દમણગંગા વિભાગ અને જીપીસીબી આ અંગે સત્વરે જાગે અને કેમિકલયુક્ત વેસ્ટ ઠાલવી નદીના કાંઠાને સાંકડો કરી રહેલા નદીના પાણીને ખરાબ કરી રહેલા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી તેઓને કાયદાનો પાઠ ભણાવે વલસાડ ડુંગરી હાઇવે પર પચાસ મીટર સ્લીપ થયા બાદ કાર સગી ઉઠી કારમાં સવાર લોકોનો બચાવ ડુંગરી હાઇવે પર સુરત તરફ જતી એક ઇકો કાર ડુંગરીના એમ્પાયર હોટેલ સામે પસાર થતી વખતે અચાનક કાર પલટી જઈ અંદાજે પચાસ મીટરથી વધુ હાઇવે ઉપર સ્લીપ મારી હતી ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા જે બાદ કાર અચાનક સળગી ઉઠી હતી કાર સળગવા લાગતા તાત્કાલિક સ્થાનિક લોકો અને રાહદારીઓએ ડુંગરી પોલીસ અને વલસાડ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરી હતી વલસાડ ફાયર ફાઈટરની ટીમ અને ડુંગળી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી ઘટનાને લઈને સ્થાનિક લોકોએ સુરક્ષાના ભાગરૂપે સુરત તરફ જતો હાઇવે બંધ કરી ટ્રાફિકને સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કર્યો હતો આગની ઘટનામાં કારમાં ઘણું નુકસાન થયું હતું કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ઘટના બાદ કાર ચાલક અને કારમાં સવાર લોકો ક્યાંક જતા રહેતા ડુંગળી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વાપીથી પેસેન્જર ભરી દોડતી ઇકો કાર હોવાનું અનુમાન સ્થાનિક લોકો અને રાહદારીઓએ લગાવ્યું હતું ઘટના અંગે કાર ચાલક મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ડુંગળી પોલીસે જણાવ્યું હતું એલસીબીએ પૂર્વ બાતમીના આધારે ધરમપુર નહની ઢોળડુંગળી ત્રણ રસ્તા પાસે બામટી તરફથી આવતા વાહનોની વોચ ગોઠવી બાતમી મુજબની ટ્રક નંબર જી જે ટ્વેન્ટી યુ ડબલ થ્રી થ્રી નાઇન આવતા ચાલકે પોલીસને જોઈ ટ્રક ઊભી રાખી ક્લીનર ઉતરી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો જ્યારે પોલીસે ચાલકને ઝડપી લીધો હતો ટ્રકમાં તપાસ કરતા ખેરના લાકડાના નાના મોટા ટુકડાઓ આવતા જંગલ ખાતાના પાસ પરવાના માંગતા ચાલકે ન હોવાનું જણાવ્યું હતું વધુ પૂછપરછ માટે ચાલક ઇરફાન અલી મોહમ્મદ જુમા રહે ગામ ગાગસ હરિયાણા તથા ટ્રકને પોલીસ સ્ટેશને લાવી ટ્રક ચાલકના કબજાની પાંચ લાખની ટ્રકમાં ભરેલા ખેરના લાકડા જેનું વજન બાર હજાર એકસો ને એસી કિલોગ્રામ કિંમત રૂપિયા છ લાખ નવ હજાર તથા અંગ ઝડપીમાંથી મળેલો મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા અગિયાર લાખ ચૌદ હજારનો મુદ્દામાલ કોઈક જગ્યાએથી ચોરી અથવા છળ કપટથી મેળવ્યો હોવાનું જણાતા મુદ્દામાલ સીઆરપીસી એકસો બે મુજબ તપાસ અર્થે કબજે કરી આરોપી ચાલકની સીઆરપીસી એકતાલીસ એક ડી મુજબ અટક કરી હતી વાપીના ગાંધી સર્કલ નજીકથી સાંજે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો યુવકનું નામ લાલ બહાદુર દિલ બહાદુર ટોમટા હતું જે મૂળ નેપાળનો વતની હતો અને સેલવાસના દાદરા વિસ્તારમાં આવેલી મધુસૂદન રેયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો જ્યાંથી રજા લઈ સામાન સાથે નેપાળ જવા નીકળ્યો હતો જોકે તેનો મૃતદેહ મળ્યો ત્યાં આસપાસના લોકો પાસેથી મળતી વિગતો મુજબ તે વહેલી સવારથી આ વિસ્તારમાં આંટાફેરા મારતો હતો અને દારૂ પીધેલી હાલતમાં લવારા કરતો હતો કાળઝાળ ગરમીમાં તે રસ્તા નજીક જ પડી રહ્યો હતો ઘણા સમયથી એક જ સ્થિતિમાં પડેલો જોઈ શોપિંગ સેન્ટરના લોકોએ તેની સ્થિતિ ચકાસતા તે મૃત હાલતમાં જોવા મળ્યો હતો ઘટના અંગે ગીતાનગર પોલીસ ચોકીમાં જાણ કરતા પોલીસની એક ટીમ સ્થળ પર આવી હતી જેઓએ મૃતકની ઓળખ સાથે નજીકમાં રહેલા અન્ય નેપાળી યુવકોને બોલાવી ઓળખ મેળવી હતી તે આધારે તેમના પરિવારના સભ્યોને બોલાવી તેમની હાજરીમાં પંચનામું કરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો હતો ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તારણ મુજબ યુવક દારૂ પીધેલી હાલતમાં જ કાળઝાળ ગરમીમાં પડી રહ્યો હોય કદાચ ગરમીને કારણે અથવા તો અન્ય કારણે મોતને ભીટ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે